ગીર સોમનાથમાં દીપડો પાંજરેપુરા આવશે. ચાર પગનો આતંક હતો ગીર સોમનાથમાં, તો ગીર સોમનાથમાંથી દીપડો પાંજરેપુરા આવશે. ઘાટવડ ગામે આમદખોર દીપડો આખિરકાર પાંજરેપુરા આવશે. ઘણા દિવસથી પાંજરા મૂકવામાં આવતું હતું, આજે દીપડો પકડાયો છે. વન વિભાગે દીપડાને પકડવા 10 પાંજરા ગોઠવ્યા હતા. મહત્વના સમાચાર છે, 3 દિવસની મહેનત બાદ આખરે દીપડો કેદ થયો છે. તો ગીર સોમનાથમાંથી દીપડો પાંજરેપુરા આવશે. 3 દિવસ પહેલા વૃદ્ધાને ફાડી ખાનારો દીપડો પાંજરામાં કેદ થયો છે. તો માનવભક્ષી દીપડાને પાંજરે પૂરવામાં આવ્યો છે. ગીર સોમનાથમાં માનવભક્ષી દીપડો પાંજરેપુરા આવશે. મહત્વના સમાચાર મળી રહ્યા છે, ઘણા દિવસથી વન વિભાગ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી, જેને કારણે આખિરકાર દીપડો પાંજરેપુરા આવશે. તો દીપડો પાંજરેપુરાતાની સાથે ગામ લોકોએ પણ હાશકાર અનુભવ્યો છે. ચાર પગનો આતંક લોકોમાં દહેશત ફેલાવતો હતો. આખિરકાર દીપડો પાંજરેપુરાતા તમામ લોકોએ રાહતના શ્વાસ લીધા છે. તો વધુ વિગતો આપવા માટે અમારી સાથે અમારા સંવાદદાતા ગીર સોમનાથથી ફોનલાઈન પર જોડાયા છે મહેશ ડોડિયા. મહેશ, જે રીતે દીપડો પાંજરેપુરા આવ્યો છે, પ્રથમ પ્રાથમિક વિગતો શું છે આપની પાસે? જો ચોક્કસ તે જણાવું તો પોડીનારના ઘાટવડ ગામે માનવ ભક્ષી દીપડો છે તે આખરે પાંજરેપુરા આવ્યો છે. વાત કરવામાં આવે તો 3 દિવસ પહેલા જ કોડીનારના ઘાટવડ ગામે પોતાની વાડી વિસ્તારમાં રહેતા અંતુબેન નામના 55 વર્ષીય વૃદ્ધ પાણીના કુંડા નજીક કપડાં ધોઈ રહ્યા હતા ત્યારે શેરડીના ખેતરમાં વાડમાંથી અચાનક દીપડો આવી અંતુબેનને પોતાના જબડામાં ફસાવી શેરડીના વાડમાં ઘસેડીને ફાડી ખાધા હતા ત્યારે તેમનું મૃત્યુ થયું હતું. ત્યારે વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવીને જે કોડીનારનું ઘાટવડ ગામ આવેલું છે ત્યાં પાંજરા ગોઠવવામાં આવ્યા હતા અને આખરે તે માનવ ભક્ષી છે દીપડો છે તે પાંજરે પૂરાયો છે અને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જી બિલકુલ. આ સાથે મહેશ, વાત કરવામાં આવે તો મરણ જનાર જે મહિલા છે એમના પરિવારને વન વિભાગ દ્વારા કોઈ સહાયની માંગ કરવામાં આવી છે ખરી? જે સહાયની માંગ કરવામાં આવી છે અને ટૂંક જ સમયની અંદર જે આ મહિલાનું જે મોત થયું છે તેમના પરિવારને જે સહાય સૂકવવામાં આવશે. પરંતુ અવારનવાર ગીર પંથકમાં જે આ માનવભક્ષી જે દીપડાના હુમલાઓ વધી ગયા છે ત્યારે જે નાના બાળકો છે તેઓમાં પણ જે તેમના પરિવારમાં ભય છે ત્યારે જે ગીર પંથક વિસ્તારમાં દીપડાની દહેશતના કારણે લોકોમાં પણ ભય છે. કારણ કે જે લોકો છે તે વાડી વિસ્તારમાં રહેતા હોય છે ત્યારે જે દીપડાઓ છે તે હુમલા કરતા હોય છે ત્યારે જે આ માનવભક્ષી દીપડાઓ હોય છે તે નાના બાળકો ઉપર પણ ખૂબ હુમલા થવાના બનાવો વધી રહ્યા છે ગીર પંથકમાં. બિલકુલ જી મહેશ, સંપૂર્ણ માહિતી બદલ આભાર. તો જે રીતે અમારા સંવાદદાતા મહેશ ડુડિયાએ આપણને સંપૂર્ણ પ્રાથમિક જાણકારી આપે છે, માનવભક્ષી દીપડો આખિરકાર પાંજરેપુરા આવ્યો છે, આ સાથે મરણ જનાર જે મહિલા છે એમના પરિવારને વન વિભાગ દ્વારા વળતર આપવામાં આવશે.